સારો પાક લેવા માટે સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે જેમાં માટીને ઉલટાવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે જેને આપણે ખેડાન કહીએ છીએ આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે જેમાં હળ ખરપીયો અને દાંતી મુખ્ય ઓજારો છે આ ચિત્રમાં તમે હલ જોઈ શકો છો હળ લાકડા અથવા લોખંડનો બનેલો હોય છે બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે હલ દ્વારા ખેડાણની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે સો આ વિડીયોમાં નિહાળીશું આ વિડીયોમાં હલનું જે ભાગ દેખાય છે આને ફાલ કહે છે આ લોખંડની ત્રિકોણાકાર મજબૂત પટ્ટી હોય છે અહીંયા દેખાતો લાંબો લાકડાનો બનેલો આ ભાગ હળનો મુખ્ય ભાગ છે જેને હલ સાફ્ટ કહે છે તેના એક છેડા પર હેન્ડલ છે અને બીજો છેડો મોટી ધરી સાથે જોડાયેલ છે જેને જ્યોત કહે છે જે બળદની ગરદન પર મૂકેલું દેખાય છે જમીનની ખેડ કરવા ખાતર ભેળવવા નીંદણના નિકાલ માટે અને માટીને ખોદવા માટે આ હળનો ઉપયોગ થાય છે બીજો સાધન છે ખરપિયું આ તમે જે જોઈ રહ્યા છો તે ખરપિયા તરીકે ઓળખાય છે તેમાં લોખંડ કે લાકડાનો લાંબો ડંડો હોય છે અને એક મજબૂત પૌળી અને લોખંડની બનેલી તકતી તેના એક છેડે જોડેલી છે જે બ્લેડની જેમ કામ કરે છે તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે નિંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે આ ઉપયોગી ઓજાર છે હવે આપણે દાંતી વિશે જોઈએ આ સાધનને દાંતી તરીકે ઓળખવામાં આવે છે આનો ઉપયોગ કરવા માટે આને ટ્રેક્ટર સાથે જોડવામાં આવે છે તમે હલમાં જોયું કે હલની સાથે એની પાછળ માણસ ચાલે છે જ્યારે અહીંયા માણસ ટ્રેક્ટરમાં બેસેલો દેખાય છે આમ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતીના ઉપયોગ દ્વારા કામ ઝડપી થાય છે અને માણસને શ્રમ ઓછો પડે છે ખેતીનો એક અન્ય સાધન વાવણીઓ છે ખેડાણ કર્યા પછી જમીનમાં બીજ નાખવામાં આવે છે જેને વાવણી કહે છે આ કાર્ય માટે હલ સાથે ગળની આકારનું ઓજાર વપરાય છે જે તમે જોઈ રહ્યા છો આજના સમયમાં વાવણી માટે વાવણીયાનો ઉપયોગ થાય છે જે ચિત્રમાં દેખાય છે જેને ટ્રેક્ટર સાથે જોડી દેવામાં આવે છે